જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રોહન, હવે તારી પત્ની ને ક્યારે લાવે છે આપડા ઘરે? તું લઈ આવ ને એક વાર, તો હું અને બા જોઈ લઈએ, પછી તારી સગાની વાત આગળ ચલાવીએ. હા હા મોટાભાઈ, આજે ઓફિસેથી છૂટીને આવું ને ત્યારે જ રિયાને લેતો આવું, એટલે કઈ માથાકૂટ નહીં. તમે લોકો મળી લ્યો એકવાર અને પછી વાત આગળ વધારી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ એનું નામ શું છે તો મને કહે. કહ્યું તો ખરા રિયા, હમણાં તો બોલ્યો. અરે મારા મગજમાં નહોતો. મોટાભાઈ અને ભાભી, તમને લોકોને એક વાત કહી દઉં કે એ છે ને બહુ મોટા ઘરની છોકરી છે, એટલે આપણે એની મહેમાનગતિમાં જરાક પણ કચાશ ન રહેવી જોઈએ. જુઓ, મારા બોસની છોકરી છે અને એ આવે અને આપણી કંઈ ટીકા કરી જાય ને, એવું કંઈ ન થવું જોઈએ. મોહન, તો પછી તે મોડા મોટા ઘરની છોકરીને શા માટે પસંદ કરી? ભાઈ, આ વ્યવહારિક કામમાં આપણે લોકો એને ના પહોંચી વળીએ. અરે ભાઈ, કેવી વાત કરો તમે. જુઓ, હું ત્યાં જોબ કરું છું અને અમને બંનેને એકબીજા પ્રત્યે લાગણી થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, તો પછી એમાં હા રૂપિયાવાળા અને ગરીબ ને એ બધું શું હોય? તો પછી એને ખબર જ હશે ને કે આપણું ઘર એના જેટલું પહોંચતું નથી, તો પછી ટીકા કરવાની વાત જ ક્યાં આવી? જેવું છે એવું એને એક્સેપ્ટ તો કરવું જ જોઈએ ને. એ વાત તો બરાબર છે ભાભી, પણ આ કહેવાય ને કે એનો સ્વભાવ થોડો ચેન્જ હોય, મતલબ કે એવી રીતે રહ્યું હોય એટલે આપણા ઘરમાં પણ થોડી ઘણી આશા રાખતી હોય. હા રોહન, તું શું કામ ચિંતા કરે, તું એને એકવાર લઈ આવતો ખરો, એને સારી રીતે જ રાખશું અને પછી ધીમે ધીમે એને પ્રેમથી મીરા અને હું મળીને આપણા ઘરની બધા રૂઢિ નિયમ બધું અમે સમજાવી દેશું, એટલે આપણા ઘરની જેમ રહેતી થઈ જશે. પણ રોહન, જે પણ કરે ને સમજી વિચારીને કરજે ભાઈ, પછી એવું થાય કે એ આ ઘરમાં આવે ને ખોટા ઝઘડા ઊભા થાય. બસ હવે તમે તો ક્યારના પાછળ પડી ગયા છો, એક વખત આવવા દો, વાત કરવા દો, પછી ખબર પડશે ને. અને આમ પણ આપણે એક હાથની પાંચ આંગળીઓ સરખી નથી હોતી, તો વ્યક્તિ તો અલગ અલગ હોઈ શકે ને, એના સ્વભાવ અલગ અલગ હોઈ શકે. અરે પાણી આવે ને એ પેલા પાળ બાંધવી જરૂરી છે, પછી છે ને ન થવાનું થઈને બે તમને ખબર છે. પણ હા, પેલા તેલ જોવો, તેલની ધાર જોવો, અત્યારથી એના માટે પૂર્વગ્રહ બાંધીને બેસીએ ને તો પછી આવે ને ત્યારે આપણને એના માટે એવું જ વિચારાય. આવા તો દો, ધીમે ધીમે બધું શીખીએ જશે ને સમજીએ જશે. હા મોટા ભાઈ, હા મેં પસંદ કરી હોય છોકરીમાં કઈ ખામી થોડી હોય? ના ના, ન જોઈ ને. અને ભાઈ, હા એનો સ્વભાવ બહુ સારો છે. હા રિયા સાથે હું જેટલી વાર પણ મળ્યો છું ને, મને લાગે છે કે એ આપણા ઘરમાં સેટ થઈ જ જશે. અને વિચાર તો કરો, અમારા બોસ પણ અમારા બંનેના રિલેશનથી બહુ ખુશ છે, એને પણ કઈ તકલીફ નથી. બસ દેવાજી, ક્યારના વખાણ કરીએ જાવ છો, પેલા લઈ આવો તો ખરા, તો અમને પણ ખબર પડે ને કે છોકરી કેવી છે. અને આમ પણ આ તમે પ્રેમ કરતા હોય ને એટલે તમને તો સારી જ લાગે, અને તારા સેઠને પણ સારું જ લાગશે અને ખુશી હશે, કારણ કે આવો રૂડો રૂપાળો જમાઈ એને મળત ક્યાં? દીવો લઈને ગોતવા જાત ને તોય ન મળત. પણ છે ને બેટા, તમે લોકો જ્યારે ફરો હરો ને ત્યારે ધીમે ધીમે આપણા ઘરના રીત રિવાજને નિયમોથી એને વાકેફ કર્યા કરવાની, એટલે અહીંયા આવીને પછી એને અજાણ્યું ન લાગે, નવું ન લાગે. બા, અત્યારે બધું સારું જ લાગે, અત્યારે રોહન જે પણ કહેશે ને એની હામાં હાથ કરશે, એ અત્યારે કઈ નહીં કે, પછી અહીંયા આવશે ને ત્યારે ખબર પડશે તમને લોકોને. રાત, તું તો એવી રીતે કહે જાણે તને બધા એના અનુભવ હોય, એટલે છોકરી જોવા દે આવવા દે, એની પહેલા તમે લોકો તો મંડી પડ્યા છો. તું ચિંતા નહીં કર, હું છું ને. સારું ચાલો, મારે લેટ થાય છે, હું જાઉં, સાંજે મળું. હા અને જલ્દી આવજે આજે એને લઈને. હા હા. વાહ, તમે પણ શું એની હામાં હા કર્યા કરો છો, અને બે મિનિટ કહેવાય તો ખરા કે નહીં? અને તું શું એની વાતમાં ના એ ના કર્યા કરે, એ બિચારો નારાજ ને નિરાશ ન થઈ જાય, આવવા તો દે, હું છું ને, પછી હું કેમ ચિંતા કરે. આ રાત છે ને બહુ મગજનો ખરાબ છે. ઠીક છે, તમને સારું લાગે ને એમ કરો બધા, બસ બોલી લીધું, ઓફિસ નથી જવું. હા ચાલ, હું પણ નીકળું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજે ને, શાંત મગજે જજે. છોડો, છોકરી આવશે ને ત્યારે બધું જોયું જશે. અને આમ પણ કોઈને રીતિ રિવાજ શીખડાવવા, કોઈને આપણા ઘરમાં એક સભ્ય તરીકે અપનાવવું ને, એમાં થોડી વાર તો લાગે. અને બેટા, એ એનું ઘર છોડીને એના બધા ત્યાંના રીત રિવાજો છોડીને અહીંયા આવતી હોય તો આપણી ફરજમાં નથી આવતું કે આપણે એને સ્વાદથી લઈને સંબંધ સુધીની બધી માહિતી આપીએ. પણ આ રાત છે ને, હાવ ગાંડો છે.
ઉપાધી ના કરો, હું એમની સાથે વાત કરી લઈશ. હે ભગવાન, આજે સાંજે રિયા આવશે મારા રોહન સાથે. અહીંયા બેસીએ રહીએ. હા બોલો, શું વાત કરવી છે હવે તમારે? બધી જ વાત તને કરું છું. આ રસ્તામાં તું છે ને મારો જીવ ખાતી હતી કે જલ્દી કહો જલ્દી કહો, હવે તને કહી દઉં બધું. હા તો જીવ ખાય જ ને, ક્યારે ના કહો છો કે તને વાત કેવી છે વાત કેવી છે, પણ કહેતા નથી. હવે કહું છું ને, જો સાંભળીએ, મેં મારા ઘરે બધી જ વાત કરી દીધી છે અને ઘરેથી બધા રાજી પણ થઈ ગયા છે અને તને મળવા માંગે છે, એટલે મેં વિચાર્યું છે કે આજે સાંજે તું મારા ઘરે આવીશ. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. શું? તું છે ને મારા બોસની દીકરી. કોણ છો? હા શું બોલો છો તમે? હા તું મારા બોસની એકની એક દીકરી છો અને કરોડપતિ છો, એટલે તારે છે ને ઘરમાં એવી રીતે આવવાનું છે કે એ લોકોને લાગવું જોઈએ કે ના ખરેખર આ બોસની દીકરી છે જ. અને મારે આ ખોટું બોલવું પડ્યું છે, હા, કારણ કે પરિવારમાં બધાને અત્યાર સુધી એમ હતું કે ભાભીને એના પિયરમાં બહુ સારું છે, ભાઈને પણ બહુ અભિમાન હતો અને એ લોકોનો અભિમાન હું તોડવા માંગુ છું. પણ રોહન, આવું કરવાની તમારે નહોતી જરૂર. હા હું કયા એંગલથી કરોડપતિની દીકરી લાગુ છું અને ઘરે મને જોશે તો મને સવાલ કરશે તો હું શું કહીશ? અરે સવાલ કરશે તો આપણી પાસે બહુ બધા જવાબ છે, હું છું ને તારી સાથે, સમજ ખાલી. અને તને કોણે કહ્યું કે તું કરોડપતિ નથી લાગતી? કઈ આ મોઢા ઉપર લેબલ મારેલા હોય છે કે હું કરોડપતિ, હું ગરીબ, હું ભિખારી, એવું કઈ નથી હોતું ને. બસ ત્યારે હું કહું છું એટલું તારે ખાલી કહેવાનું છે. અને રહી વાત તો તારા ફેમિલી વિશે કઈ પૂછે તો કહેવાનું કે મોસ્ટ ઓફલી અમારી ફેમિલી મેમ્બર્સ બધા જ ફોરેનમાં રહે છે. અને હા, આ મારા મમ્મી પપ્પા પણ થોડા દિવસ પછી કંપનીના કામથી બહાર જવાના છે, એટલે એ પણ હાજર નહીં હોય. એટલે હા, એટલે મેં વિચાર્યું છે કે હું ત્યારે જ લગ્નનું નામ પાડીશ અને આપણે બંને કોર્ટ મેરેજ કરી લેશું, જેથી કરીને તારા મમ્મી પપ્પાને પણ બોલાવવાને અને તું જલ્દી મારા ઘરમાં આવી જાય. પણ જ્યારે તારા ઘરે ખબર પડશે કે હું સામાન્ય ઘરની છું ત્યારે શું થશે ખબર છે તને? કોઈને કઈ ખબર નહીં પડે અને ત્યારનું ત્યારે જોયું જશે, પણ ખબર શું કામ પાડવા દેવી આપણે? હું તને કહું ને એટલું જ તારે કરવાનું છે. ઘરમાં તારું વર્ચસ્વ હોવું જોઈએ, તું એકવાર ઘરમાં પગ મૂકી દે ને એટલે એ લોકોને થવું જોઈએ કે ના ઘરની અંદર કોઈ આવ્યું છે જેનું હવે ઘરમાં ચાલશે, અને એ કહેશે એમ જ થશે. અને હું તો કહું છું કે તારી લાઈફસ્ટાઈલ બદલી જ રાખજે, આપણે કોઈ સાડી ડ્રેસ એવું પહેરવાની જરૂર જ નથી, જીન્સ અને ટી શર્ટ જ પહેરજે. હું કહી દઈશ ને ઘરે કે જુઓ એને પહેલેથી આવા જ કપડાં પહેર્યા છે એટલે આવી રીતે જ રહેશે અને એ મોડલ છે. રોહન તું છે ને સાવ પાગલ થઈ ગયો છે, પાગલ. તું ખોટું બોલજે, હું ખોટું ક્યારેય નહીં બોલું, હું તો સાચું કહી દઈશ. તમારી સાથે લગ્ન કરવા માંગે છે ને? હા. મને પ્રેમ કરે છે ને? હા. તો બસ ત્યારે હું જેમ કહું છું એમ કરવું પડશે, કારણ કે જો ઘરના સભ્યોને ખબર પડી કે તું ગરીબ ઘરની છે, મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે, તો એ લોકો તને કોઈ જ માનપાન નહીં આપે. અને એ જેમ કહેશે ને એમ તારે કરવું પડશે, સાડી પણ પહેરાવશે અને ઘરની બધી મર્યાદાઓનું પાલન પણ કરાવશે. એના કરતાં હું કહું છું એ સાચી વાત છે. એકવાર તું એ ઘરમાં કહી દઈશ ને કે હું તો આમ જ કરીશ અને આમ જ થશે, એટલે બસ બધાની બોલતી બંધ થઈ જવી જોઈએ. ઠીક છે, હું તું કહે છે ને એમ કરીશ. પણ એટલું યાદ રાખજે કે મારે એ ઘરમાં છે ને 15-20 દિવસ નથી રહેવાનું, પૂરી લાઈફ રહેવાનું છે. આપણે આખી જિંદગી ખોટું બોલતા રહેશું? આખી જિંદગી ખોટું નહીં બોલવું પડે, હા, અને કદાચ બોલવું પડે તો ભલે બોલવું પડે, કેમ કે મને તો લાગે છે કે લગ્નના થોડા સમય પછી જ ઘરની અંદર થશે નવું યુદ્ધ. હા, અને એ યુદ્ધની મજા આપણે બંને લેશું. શેનું યુદ્ધ? અરે તું એ બધી બાબતમાં નહીં પડ ને, આટલું બધું આગળનું નહીં વિચાર. હું બધું વિચારું છું એ ઘણું છે અને મેં બહુ બધું વિચારીને રાખ્યું છે, એટલે હું એ બધું જ બરાબર રીતે કરીશ. સારું, મને તો એ નથી ખબર પડતી
કે તારું માઇન્ડ કેવું ચાલે છે, કઈ જગ્યાએ ચાલે છે, કઈ જ નહીં. એ બધું તારે વિચારવાની જરૂર નથી. અત્યાર સુધી ભાઈ અને ભાભી જેમ કહેતા હતા ને એમ જ મેં કર્યું છે, અને મમ્મીએ પણ. પણ હવે બસ, હવે ભાઈ અને ભાભી તું જેમ કહીશ ને એમ કરશે, તું જેમ નચાવીશ ને એમ નાચશે. શું? હા, અને હું જેમ તને કહીશ એમ તું કરીશ. તો આ બધી વાત મને આજે કરે છે, પહેલા કરાય ને તો હું મારી રીતે કઈ વિચારીને તો રાખું. વિચારવાનું શું હોય, માણસનું મગજ છે ને એ વિચારવા માટે નથી, તરત નિર્ણય લેવાનો. હા, વિચાર્યા કરીએ તો આખી જિંદગી વહી જાય વિચારવા માટે, વિચારવામાં કે હું આમ કરીશ, આમ થશે, ક્યારે થશે, કેમ થશે, શું કામ થશે, ક્યારે કંઈ ન થાય, અરે આમ જ થશે અને હું આમ જ કરીશ તો થઈ જશે. એ જ તો પ્રોબ્લેમ છે. હા, કે તારું જેટલું માઇન્ડ ચાલે છે ને એટલું મારું નથી ચાલતું. હા હા હા, મારી સાથે રહીશ ને એટલે તું પણ એકદમ સ્માર્ટ થઈ જઈશ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમાં જે મૂડ ઓફ છે, શું થયું, કેમ ગુસ્સામાં છે? બા, આ રોહન એના શેઠની છોકરીને પસંદ કરી છે ને, એ મને જરાય ગમતી વાત નથી. કેમ બેટા, એ તો કિસ્મતની વાત છે, અને સારું છે ને કે શેઠની છોકરી સાથે એના લગ્ન થવા જઈ રહે છે. શું સારી વાત છે? કેમ, તમને ખબર છે એ લોકો ક્યાં ને આપણે ક્યાં? એ રૂપિયા વાળા છે અને આપણે, તમને ખબર તો છે ને, આપણે એની સામે નાના પડીએ. અરે બેટા, પણ એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? આપણા રોહનના નસીબમાં સુખ લખ્યું હશે એટલે તો સામેથી માગવું આવ્યું. અને હા, બીજી વાત, એના શેઠને એટલે કે છોકરીવાળાને આપણો રોહન પસંદ છે તો એમાં તને વાંધો શું છે? ભલે ને એના નસીબમાં સુખ હોય, મને તો બહુ ગમ્યું બસ. હા, તમને ગમ્યું, જયારે વ્યવહાર કરવાના થશે ને ત્યારે ખબર પડશે. આપણે થોડું લઈને જઈશું ને તો એને સારું નહીં લાગે અને આપણે એની જમે નીચા દેખાશું. અરે એવું બધે ન હોય, એના શેઠે પસંદ કર્યું છે તો એના શેઠને ખબર તો હોય જ ને કે આપણી પરિસ્થિતિ એના કરતાં નાની છે, ઓછી છે, નીચી છે, એટલે એ એટલું બધું આપણી પાસેથી નહીં માગે. અને એવું હશે તો હું વાત કરી લઈશ ને એની સાથે. અરે એને કાંઈ એમને હા નથી પાડી, હા તો એની છોકરીને પસંદ છે ને રોહન એટલે હા પાડી છે. બાકી કોઈ અવડો મોટો બાપ હવે નાના ઘરમાં કોઈ છોકરી આપવા તૈયાર થાય? ભલે, પણ તું ચિંતા નહીં કર ને, એના પપ્પા જ્યારે માગું લઈને આવશે ને ત્યારે હું જ વાત કરી લઈશ કે જો ભાઈ અમે તમારી જેટલા સદ્ધર નથી, એટલે કંઈ પણ અમે ઓછું આપી શકીએ અથવા ઓછો વ્યવહાર કરી શકીએ તો તમારે ખોટું નથી લગાડવાનું, એ હું કહી દઈશ. ભાઈ અત્યારે આ જ પાડશે, કારણ કે એની છોકરીએ જીત કરી છે એટલે અત્યારે ના નહીં પાડે, પણ જ્યારે વ્યવહાર કરવાનો સમય આવશે ને ત્યારે નીચા જોઈ જેવું થશે આપણે લોકોને. નારાજ, દુનિયામાં બધા માણસો સરખા નથી હોતા. હા, જબરજસ્તી લગ્ન કરાવ્યા હોય ને તો અલગ વાત છે, કે એની માંગણી હોય, આ તેની પસંદથી થાય છે ને. અને એ વ્યવહાર તહેવાર છોકરીને અહીંયા કેવી રીતે રહેવું, શું કરવું, એ બધું સમજાવી દઈશ. પછી જો એ લોકોની હા હશે તો આપણે કરશું, નહીં તો ના પાડી દઈશું. બા, હા છે ને, રોહનને ખબર નથી કે વ્યવહારમાં કેમ રહેવું, વ્યવહારમાં મારે જ આવવું આવવું હોય, એને કઈ ભાન નથી પડતી, એ તો ભાઈ બસ પ્રેમ કરીને બેસી ગયા. રાજ, કામ એટલી બધી ચિંતા કરે, ટાણું તો આવવા દે, સમય તો આવવા દે, અત્યારથી તું એ દિવસની ચિંતા કરીને આજનો દિવસ શું કામ ખરાબ કરે છે? બા, મને તો એવું લાગે છે કે આ મોટા ઘરની દીકરીને આ ઘરમાં વહુ બનાવીને લાવવાના વરખા તમને જાગ્યા છે. બેટા, શું કામ ન જાગે, હરખ તો થાય ને દીકરાને મોટા ઘરમાં પરણાવવાનો, એમાં શું વાંધો છે? દીકરાને મોટા ઘરમાં પરણાવો, પછી જ્યારે છે ને તકલીફ થશે ને ત્યારે બધી ખબર પડશે તમને લોકોને. ત્યારે પડશે એવા દેવાશે, એની ચિંતા અત્યારે શું કામ કરીએ? બની શકે કે આપણે આવું બધું વિચારીએ છીએ પણ એની છોકરી અહીંયા સેટ થઈ પણ જાય. તમે છે ને મારી વાતને ક્યારે સમજશો જ નહીં, મને ખબર છે
તમે રોહનનો જ પક્ષ લેશો, કારણ કે રૂપિયાવાળા બાપની છોકરી આ ઘરમાં આવે છે ને તો છે ને આવે એટલે બધું માથે પડે ને ત્યારે ભોગવજો, તો એ તમને ખબર પડશે. પણ રાજ, એ ગમે એટલું લઈને આવે તો મારે ક્યાં વાપરવાનું છે? એ લોકોને જ વાપરવાનું છે ને. તું પણ નાહકની ચિંતા કરે છે બસ.